હું તો સાહેબ ખેતર જો ને તે બીટી કપા આખો ચૂડી ગયો, એટલે અડધો કલાક તો રોઈ ગયો, રોંગું આવી ગયું. રોંગું સાહેબ ખેતરમાં જાય છે એટલે રોંગું આવે છે, કારણ કે કંઈ રહ્યું જ નથી. શું કરવું, કઈ રીતે જીવવું, કઈ રીતે વ્યવહાર રાખવા, દાડિયા દપાડિયા કઈ રીતે પૂરા પાડવા, શું કરવું. એટલે સાહેબ બહુ નુકસાન, પેશાન પેશાન થઈ ગયા અમે તો. આ છે અમદાવાદના વિરમગામના ખેડૂતની વ્યથા. ખેતરમાં જતા જ તેમના આંખોમાંથી આંસુ નીકળી જાય છે. માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેતરોમાં પાણી ભરાઈ ગયા. એરંડા, ડાંગર સહિતના પાકો નષ્ટ થઈ ગયા. ખેડૂતોએ ચાર વખત વાવેલો પાક સદંતર નિષ્ફળ ગયો. ખેડૂતોને ગયા વર્ષે પણ નુકસાન ગયું હતું, પરંતુ પ્રીમિયમ ભરવા છતાં તેમને પાક વીમો નહોતો મળ્યો, જેથી ગામના લોકોએ પ્રીમિયમ ભરવાનું બંધ કર્યું, જેથી તેમને વળતર મળશે કે કેમ તેના ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. પાક વીમો અમારા ખેડૂતો દરેકે લીધેલો હતો ગઈ સાલ, પણ કોઈને એક રૂપિયો પણ મળ્યો નથી, અને આ સાલ કોઈ ખેડૂતે પ્રીમિયમ પણ ભરેલું નથી અને એક રૂપિયો કોઈને મળ્યો નથી આજ સુધી. પ્રીમિયમ ન ભરવાનું શું કારણ, હવે શું કરશો? તમને તો વીમાનો પૈસા ઉના બે વર્ષમાં અમે પ્રીમિયમો ભરેલા, પણ એક પણ રૂપિયાની સહાય મળેલી નથી. એટલે કોઈ આ વખતે ખેડૂતે પ્રીમિયમ પણ ભરેલું નથી, એટલે વીમો અમારા ગામને મળે એવો જ નથી. આ વખતે ખેડૂત ડાયરેક્ટ સહાય જે કરે એ જ મળે. રાજ્યમાં કોઈ પણ ખેડૂતને પૂછીએ તો તે એમ કહે છે કે પાક વીમાના નામે તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા. વિરમગામના ટ્વેન્ટ ગામના ખેડૂતો પણ આમાંના એક છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને વીમા કંપનીની મિલીભગતથી ખેડૂતો પાસેથી લૂંટ કરાઈ રહી છે. હવે અત્યારે આમાં છેલ્લે જે થોડો ઘણો બચ્યો હતો પાક, એ પણ બધો ફેલ ગયો હોય. એટલે હવે રવિ પાક અમારે કયો કરવો એ પહેલાં પછીથી મૂંઝવણમાં છીએ અમે લોકો, બરોબર. હવે અમારે સરકાર પાસેથી આશા કે જે અમારે હવે નવો પાક કરવો એને થોડો ઘણો અમને સહાય આપે, જૂના આ ત્રણ વખત જે વાયુ એની અને નવો જે પાક હોય એના વિશે કંઈક સરકાર તાત્કાલિક 24 કલાક કે 72 કલાકના હવે નખરા મૂકી દે સરકાર, જે આપવો એ તાત્કાલિક જાહેરાત કરે સત્તાવાર. બાકી હવે ખેડૂતોને ખોટો કોણી ગોળ ચટવાનું મૂકી દે સરકાર. અને વીઘે લગભગ 10,000 રૂપિયાનો ખર્ચો એક ખેડૂતને આવ્યો છે, અને સરકારે એવું કહ્યું કે તમને કે વીમા કંપનીઓ સહાય આપશે, અને એમને નંબર પણ આપ્યો, અને એ નંબર ઉપર અમે ફોન કર્યા તો ફોન લાગતા જ નથી, એ એંગેજ જ બતાવે છે. એટલે સરકારને શું છે, બે ધારી નીતિ છે, એક બાજુ ખેડૂતોને સારું કેવું છે અને બીજી બાજુ પૈસા આપવા નથી, એટલે વીમા કંપનીઓ જોડેથી એમને 1,00,000 રૂપિયા એમના ઘર ભેગા કરવાયેલા છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના દાવાઓ કરે છે, પણ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે. જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોની આવક બમણી નહીં પણ અડધી ચોક્કસ થઈ જશે. સચિન પાટીલ, TV9, વિરમગામ, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.